હવે વિદ્યાર્થીઓ ધોરણ 11 ની અંદર આપણે લોકો સાર્થક અંકો અને તેની સંખ્યા એના નિયમો વિશે વાત કરીશું। તો ટોપિક છે આપણો સાર્થક અંકો। સાર્થક અંક એટલે શું? તો જ્યારે આપણે કોઈ પણ માપ લઈએ છીએ એની અંદર ચોક્કસ માપ આપતું હોય છે, પ્લસ અવિશ્વસનીય પણ ચોક્કસ માપ આપતા બીજા આંકડા પણ ભેગા જોડાયેલા હોય છે। જેમ કે પચીસ પોઈન્ટ 215। હવે અહીં આપણે જોઈશું કે આ જે આંકડા આપેલા છે આપણને, એ આંકડાઓની અંદર કેટલાક વિશ્વસનીય અંકો છે અને કેટલાક અચોક્કસ અંકો છે। તો આની અંદર વાત કરીએ તો 25.2 જેને આપણે વિશ્વસનીય અંક કહી શકીએ, જ્યારે પાછળના 15 જે છે એને અચોક્કસ અંક, બરાબર છે। તો આમ વિશ્વસનીય અંકો અને અચોક્કસ અંકો ભેગા મળી અને આપણા સાર્થક અંકો બનાવે છે। હવે સાર્થક અંકો કેટલા છે એ નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે, જોઈએ સાર્થક અંકો નક્કી। જેમ કે આપણી પાસે સંખ્યા છે 123, તો આની અંદર સાર્થક અંકો 1, 2 અને 3 બરાબર છે, કુલ 3 સાર્થક અંક થશે। ત્યારબાદ જોઈએ તો સાર્થક અંક માટેનો નિયમ એવો છે કે શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો છે। હવે શૂન્ય આપે તો શું કરવું? તો જો શૂન્ય સિવાયના બીજા અંકો એટલે કે શૂન્યતર અંકો, બે શૂન્યતર અંકોની વચ્ચે શૂન્ય આવે તો એને સાર્થક અંક તરીકે ગણવો, બરાબર છે। આગળનો નિયમ જોઈએ, ખાસ સમજો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ 2002, તો આની અંદર આ બે શૂન્યતર અંકો છે, બરાબર છે। તો પ્રથમ નિયમ અનુસાર શૂન્ય સિવાયના બે, તો ના, અહીંયા યાદ રાખવું છે બે શૂન્યતરની વચ્ચે, હવે બંનેની વચ્ચે બે શૂન્ય આવે છે તેથી આપણી પાસે કુલ 1, 2, 3 અને 4 બરાબર છે, તો કુલ 4 સાર્થક અંક મળશે। બરાબર છે, ઓકે। દશાંશ ચિહ્ન વાળા ચિહ્ન માટે દશાંશ ચિહ્ન પછી ના બધા જ અંકો સાર્થક અંકો ગણવા।
ઉદાહરણ તરીકે જોઈએ 35.300 તો આ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે આની અંદર આપણને કુલ સાર્થક અંકોની સંખ્યા 1, 2, 3, 4 અને 5 મળશે તો 5 સાર્થક અંક બરાબર છે ત્યારબાદ આપણે એવું પણ ઉદાહરણ લઈ શકીએ કે 22.290 તો આની અંદર 1, 2, 3, 4 અને 5 5 સાર્થક અંક થશે બરાબર છે ઓકે ત્યારબાદ આપણે જે સંખ્યા એક કરતા નાની હોય ત્યારે અને એક કરતા મોટી હોય ત્યારે જો સંખ્યા એક કરતા નાની હોય સંખ્યા જ્યારે એક કરતા નાની હોય ત્યારે દશાંશ ચિહ્ન અને શૂન્યેતર સંખ્યા વચ્ચે આવતા શૂન્યને ધ્યાનમાં લેવા નહીં નહીં 0.00635 તો સંખ્યા એક કરતા કેવી છે નાની હવે એક કરતા નાની સંખ્યા હોય ત્યારે એની અંદર દશાંશ ચિહ્ન અને શૂન્યેતર અંક એની વચ્ચેના શૂન્યને સાર્થક અંક લેવા નહીં એટલે કે અહીંયા દશાંશ ચિહ્ન છે અને આ શૂન્યેતર અંક એની વચ્ચેના બે શૂન્યને ધ્યાનમાં લેવાના નથી 1, 2 અને 3 કુલ 3 સાર્થક અંક એના જો બીજું ઉદાહરણ લઈએ 0.0305 તો આ પણ એક કરતા નાની સંખ્યા છે આની અંદર આ શૂન્યને આપણે ગણતરીમાં જઈશું નહીં 1, 2, 3 અને 4 કુલ સાર્થક અંક થશે આપણા 4 બરાબર છે ઓકે સંખ્યા એક કરતા નાની હોય ત્યારે ચિહ્ન પછી આવતા શૂન્યેતર અંકોની જમણી બાજુના શૂન્ય સાર્થક અંક તરીકે ગણવા ઉદાહરણ તરીકે હવે આપણે જોઈએ સંખ્યા એક કરતા નાની સંખ્યા એટલે લઈએ 0.510 બરાબર છે તો અહીં સાર્થક અંકો આપણી પાસે 3 થશે ત્યારે બીજું ઉદાહરણ જોઈએ 0.00600 અને 6900 તો અહીં સંખ્યા એક કરતા નાની છે દશાંશ ચિહ્ન અને શૂન્યેતર અંક એમની વચ્ચેના શૂન્યો જે છે એને આપણે આ નિયમ મુજબ ગણતરીમાં લેશું નહીં પરંતુ પાછળના જમણી બાજુના શૂન્યો છે એને ધ્યાનમાં લેવાના છે તો કુલ 1, 2, 3 અને 4 4 સાર્થક અંક બરાબર છે અને હવે છેલ્લી રીતની અંદર આપણે જોઈએ તો કે છેલ્લી રીતની અંદર સંખ્યાની ઘાત માટેના નિયમ તો ધારો કે આપણી પાસે કોઈ મોટી સંખ્યા છે 45,000
375 बराबर छे। હવે આ જે સંખ્યા છે આને હું 10 ની ઘાત ના સ્વરૂપમાં લખું તો કેવી રીતે લખાય 10 ની આને 3 ઘાત ના સ્વરૂપમાં લખીએ તો 45.375 ગુણ્યા 10 ની 3 ઘાત તો અહીં સાર્થક અંકોમાં કોઈ પણ જાતનો ફેરફાર આવશે નહીં। પહેલા સાર્થક અંકો કેટલા હતા 1 2 3 4 અને 5 તો અહીં પણ સાર્થક અંક કેટલા થશે 1 2 3 4 અને 5 10 ની જે પણ ઘાત આવે છે એને ક્યારે સાર્થક અંક તરીકે લેવામાં આવતી નથી તો સાર્થક અંક પાંચ 1 2 3 4 અને 5 10 ની ઘાત ને ક્યારે સાર્થક અંકમાં ગણતરીમાં લેવાની નહીં। બીજું ઉદાહરણ જોઈએ 727.72 તો આની અંદર સાર્થક અંક કેટલા થશે આપણા સોરી 772.72 1 2 3 4 અને 5 કુલ 5 સાર્થક પોઈન્ટ થયા અને હજુ બી આને જે છે 7.72 આ રીતે લખીએ ગુણ્યા 10 ની 2 ઘાત તો પણ આપણી પાસે સાર્થક અંક કેટલા રહેશે 1 2 3 4 5 એજ રીતે અહીંયા પણ 1 2 3 4 અને 5 સાર્થક અંક રહેશે 10 ની ઘાત સાથે સાર્થક અંકની સંખ્યાને કોઈ લેવા આવતું નથી તો અહીં આપણે સાર્થક અંકો વિશે વાત પૂરી કરી।